હવે આપની સામે જિનલબેન દાડિયા એક સોલો ડાન્સ લઈને આવે છે. શું નામ છે તમારું? જીનલ સોલંકી. અને તમે ક્યાં રહો છો? ભાઈંદર. સમજભાઈ, સારી વાત છે. આવા નૃત્ય થયા કરે છે ને, અને આ બેન દીકરી છે, શ્રી બાબા રામદેવ પીર સેવા સંસ્થાના સેક્રેટરી છે, અને આ દીકરીને આ નૃત્ય માટે 100 રૂપિયાનું દાન દેવામાં આવે છે. તાળીઓથી વધાવી લો ભાઈ આપનારને પણ. ગોવિંદભાઈ પરમાર તરફથી આપવામાં આવે છે. હવે અહીંયા એક મહેમાન આવે છે. મેં તો કીધું આ છે ને ક્યારેક ક્યારેક ટ્રેનો બહુ મોડી થઈ જાય. અમારે ગુજરાતથી વહેલા આવી ગયા. અરવિંદભાઈ પરમાર સુરતથી, પ્રમુખ સુરતથી આપનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે. આપે થોડા મોડા થઈ ગયા. આપના કલાકારે અહીંયા ડાન્સ એક કરી નાખ્યો સુરતથી. આરતીબેન સોલંકી, એમને અહીંયા નૃત્ય કર્યું અને એમને સુરતની, તમે થોડા મોડા પણ સુરત અહીંયા બતાવી દીધું અમને. તો આવા જ કાર્યક્રમ લઈને અમે આવીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આપણા ભાઈંદરના નાના કલાકારને જેરામભાઈ સોલંકી તરફથી 100 રૂપિયા આપવામાં આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. જોયું જોયું સમજી ભાઈ. હા ભાઈ, ભાઈંદર પછી જ નાલા સોપર આવે છે, મને ખબર છે. અને આવું જ્યારે કાર્યક્રમ થાય ને ત્યારે મને બી યાદ આવે છે કે ગમતું મળે એને સુખ કહેવાય. શબ્દમાં ધ્યાન રાખજો. મેં તો પહેલા જ કીધું હતું, શબ્દની વ્યાખ્યા કંઈક અલગ હોય છે. ગમતું મળે એને સુખ કહેવાય, અને મળે અને ગમી જાય એને આનંદ કહેવાય. હવે અહીંયા હાથ ઊંચા કરો, જોઈએ સુખી કોણ છે અને આનંદિત કોણ છે. તમે તમારા પરિણામ પર ઘરે જઈને જોજો ભાઈ, હવે કોણ આનંદિત છે અને કોણ સુખી છે તે. રાત ભર
बार तन्हा रही मैं तुझे मिस करती रही तस्वीर तेरी देख कर आंखें बोलती पर दिल मान है मेरे फोन में तेरी फोटो मम्मी पूछे बेटा कौन है सरस बेटी तारा नाम बताओ बताने बता तारा इंट्रोडक्शन आप महिक परमार क्या रहे जे भाईंदर जो भाईंदर ज रहे जे वे कदे ने भाईंदर मा कळा कुटी कुटी ने भरेली छे ने त्यारे जमने आवो प्रोग्राम आवा स्टेज राखवा पड़े छे जेदी कळा बदी बार आवे एकी तारे आई छोकरीओ ने जरा फरीदी ताळियो दी जरा गळे અને આ સાથે જ દિનેશભાઈ નારાયણ ચાવડા નાળા સોપારા તરફથી 2501 રૂપિયાનું અનુદાન આવે છે એમનો ખૂબ ખૂબ આભાર હવે આપની સમક્ષ ફરી એકવાર સોલો ડાન્સ લઈને આવે છે કૃતિકાબેન દહાડિયા Oh,
ખૂબ સરસ, ખૂબ સરસ. તારું નામ શું છે બેટા? કૃતિકા. કૃતિકા અનિલ સોલંકી. કૃતિકા ભાઈ અનિલ સોલંકી ક્યાં રહે છે? ભાઈંદર. જોરદાર તાળી દેજો ભાઈંદર માટે પણ. આવે ભાઈંદર, ભાઈંદર પંચાયત અને શ્રી બાબા રામદેવ પીર નવયુવક સેવા સંસ્થા. આવો મોટો સ્નેહ સંમેલનનો જે પડકાર છે એ ઝીલી લેવો એ પણ બહુ મોટી વાત છે. આ હજુ સુધી ના ક્યારે ભૂતકાળમાં આ પ્રોગ્રામ થયો છે, તો એક મોટો કાર્યક્રમ એ લોકો લઈને આજે જોરદાર તાળીઓ એમને પણ થઈ છે. શ્રી સંત રોહિદાસ ભજન મંડળ જોગેશ્વરી થી એક ગ્રુપ ડાન્સ લઈને આવે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ દેખા, રાધા ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ દેખા, હે રાધા ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ દેખા, રાધા ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ દેખા, રાધા તેરે શ્યામ રાધા તેરે શ્યામ કો ગોકુલ મે દેખા, ગૈયા ચરાતે હુએ વો રાધા તેરા શ્યામ દેખા, ગૈયા ચરાતે હુએ વો રાધા તેરા શ્યામ દેખા, અરે રાધા ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ દેખા, રાધા ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ તેરે શ્યામ કો મથુરા મે દેખા, માખન ખાતે હુએ વો રાધા તેરા શ્યામ દેખા, માખન ખાતે હુએ વો રાધા તેરા શ્યામ દેખા, અરે રાધા ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ દેખા, રાધા ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ દેખા, રાધા તેરે શ્યામ કો વૃંદાવન મે દેખા, રાધા તેરે શ્યામ કો વૃંદાવન મે દેખા, અરે બંસી બજાતે હુએ ઓ રાધા તેરા શ્યામ દેખા, હે બંસી બજાતે હુએ ઓ રાધા તેરા શ્યામ દેખા, અરે રાધા ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ દેખા, હે રાધા ઢૂંઢ રહી કિસને મેરા શ્યામ દેખા, રાધા તેરે શ્યામ કો સર્વ જગત મે દેખા, રાધા તેરે શ્યામ કો સર્વ જગત મે દેખા, રાધે રાધે જપતે હુએ ઓ રાધા તેરા શ્યામ દેખા, હે રાધે રાધે જપતે હુએ ઓ રાધા તેરા શ્યામ દેખા, બોલો રાધે 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 રાધે, બોલો રાધે 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 રાધે. આ તમે ભાઈંદર અને નાળા સોપારાના ઝઘડામાં રહી ગયા અને આ તો જોગેશ્વરી વાળા જ બાજી મારી ગયા. વારંવાર વારંવાર એમના એક થી એક ચડિયાતા પરફોર્મન્સ જોઈને એકવાર જોરદાર તાળીઓ તે લોકોને બતાવી લો. નાના ભૂલકાઓ છે પણ એ મોટાને પણ ક્યાં એક જગ્યાએ રાખી દે એ ટાઈપના છોકરાઓ છે. ખૂબ ખૂબ આભાર તમારો. અમે નાળા સોપારાની વાત કરીએ કે ભાઈંદરની વાત કરીએ પણ છેવટે સમાજની જ વાત કરીએ છીએ. અમે બધા અમે સમાજથી જ એક સંલગ્ન છીએ. રહે છે થોડા દૂર રહે છે પણ દિલથી તમે. અને હવે આગળ એક નાના બીજા કલાકારને લઈને આવું છે, અમિત સોલંકી. તુમ્હારે
करो कुछ करो कुछ करो हाँ जी कुछ करो। सुनो गणपति बप्पा मोरिया परेशान करे मुझे छोरिया। सुनो गणपति बप्पा मोरिया परेशान करे मुझे छोरिया। सुनो गणपति बप्पा मोरिया परेशान करे मुझे छोरिया। समस्या का कुछ समाधान दो। चिंता का विषय है बप्पा थोड़ा सा तो ज्ञान दो। कोई मीठी मीठी बात मेरे कानों में घोले। नौकर मेरे दिल का दरवाजा खोले। गुड़िया बिगाड़ने में लगी है मुझको मैं भी बिगड़ने लगा होले होले। कुछ समझ नहीं आता मुझको मैं हंस रिया या रो रिया। कुछ करो कुछ करो कुछ करो हाँ जी कुछ करो। सुनो गणपति बप्पा मोरिया परेशान करे मुझे छोरिया। सुनो गणपति बप्पा मोरिया परेशान करे मुझे छोरिया। सुनो गणपति बप्पा मोरिया परेशान करे मुझे छोरिया। खूब खूब आभार। शु नाम छे भाई तमारू? अमित सोलंकी। आखू नाम? अमित विजय सोलंकी। अने क्यां रहो छो तमे? ભાઈંદર। સમજી ભાઈ ફરીથી બોલો। ભાઈંદર પાસા। મેં તમને કીધું ને જોગોશ્રી ભલે બાજી મારતા પણ એક એક પત્તુ ભાઈંદર પણ ખેલતા જાય છે। હવે અહીંયા વિનોદભાઈ ચાવડા માર્કેટ તરફથી 1001 અનુદાન આવે છે। બીજા 2100 રમેશભાઈ કંટારિયા ભાઈંદર તરફથી આવે છે। ગોવિંદભાઈ સાપરિયા જોગેશ્વરી એમની તરફથી 1000 આવે છે। અને વઢિયારા મહિલા સંઘ તરફથી 1501નું દાન આવે છે। ખૂબ ખૂબ આભાર આપનો। અહીંયા મારી પાસે રામદેવપીર બાબાના નામથી 501 રૂપિયા આપવામાં આવ્યા છે। ગુપ્તદાન છે આ। હવે એન્ટ્રીઓમાં જરા ફરક પડી ગયો છે। એક જ જગ્યાથી આવતો હોય તો બધાની નજર ન્યા જાય છે કે અહીંથી કોઈક આવ્યો છે। હવે સંત રોહિતદાસ બાળ ગોપાલ ભજન મંડળ ફરી એકવાર ગ્રુપ ડાન્સ લઈને આવે છો અને તમારી નિગાહે આ સ્ટેજ પર હોવી જોઈએ કારણ કે એન્ટ્રી ક્યાંથી થવાની છે એ તમે જોશો। હવે નહીં ખેત સોણાથી ચમકે પણ મારી રેગિસ્તાન રી રેત રે હો મારી રેગિસ્તાન। आधी रात को बोलता है तो मेरे दिल में कटार सी लगती है।
देखो मेरो राजस्थान आपके सामने कड़ा प्रस्तुत कर दियो।
તારો રાજસ્થાન દેખો, પણ મારો ગોળ્યો કયો હે કે હું પણ રાજસ્થાની છું, રાજસ્થાનથી ગુજરાતમાં આવેલો છું હું પણ, તો હું પણ રાજસ્થાની પણ છું અડધો. હવે આ બે દીકરીઓને નવીનભાઈ મકવાણા તરફથી 200 રૂપિયાનું ગિફ્ટ આપવામાં આવે છે, એની સાથે જ દેહાભાઈ ચાવડા તરફથી પણ 200 રૂપિયાનું દાન આપવામાં આવે છે, સાથે સાથે પાલુબેન જીવા સોલંકી તરફથી પણ બંને દીકરીઓને 100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય એમને, જરા વધારેલો જરા. અને અહીંયા મને ઘણીવાર છે ને છોકરાઓ એવું કાર્યક્રમ કરતા હોય ને કે એના માતા પિતા હોય કે એના મિત્રો હોય કે કોઈ પણ હોય, પણ એક પ્રોફેશનલ શિક્ષણ નથી પણ મેં ભણાયું છે, તો મને ગર્વ થાય કે અહીંયા મારી વિદ્યાર્થી પણ, જો ગર્વ અનુભવું છે, મારી વિદ્યાર્થી પણ અહીંયા છે સાથે સાથે પ્રિયંકાબેન. હવે હું હવે આમંત્રણ કરી, છેલ્લા 1.5 વર્ષથી આપણે સમાજમાં કાર્યરત વડેરા ચમાર મહિલા સંઘના ગ્રુપને આમંત્રિત કરી કે તેઓ એક કાર્યક્રમ રજૂ કરવાના છે. જોરદાર તાળીઓ હતી તેમનો, જરા સત્કાર કરો, તેમને આમંત્રિત કરો.
Oh,
જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓ પાડો, એનું કામ ભૂલ લેવા તૈયાર છું. પાડો તાળીઓ. ઓ રાજસ્થાની ભાઈઓ, જોયો મારો ગુજરાત? ભાઈ જોયો થારો ગુજરાત, અને તારા ગુજરાત કા સમાજ કો ભી કામ દેખો હમણે. બોધ ભાઈઓ, ભાઈ મેં ભી આજ સે ગુજરાત જાણા રહ્યો, મેં ભી ગુજરાત રહુંગા આજ સે. આ મારા ગુજરાતની સંસ્કૃતિ છે. અરે ભાઈ, હું કહું મારા મુંબઈની ભાષામાં કહું કે આવું જોઈને તો એકદમ ખૂબ જ જલસો પડી ગયો ભાઈ, જલસો પડી ગયો. અને મુંબઈની ભાષામાં કહું તો ભાઈ મોજ પડી ગયો. અને ભાઈ દેહની ભાષામાં કહો તો ભાઈ ઝામો પડી ગયો, ઝામો. હું મિત્તલબેન સાપરેને રિક્વેસ્ટ કરીશ કે એમને સ્ટેજ પર આવે જરા. અને જ્યારે આવા મહિલા બહેનો જ્યારે આવા સ્ટેજ પર કાર્યક્રમ કરતા હોય ને, ત્યારે અમને આનંદ થાય છે અને અમને બી ગર્વ અનુભવે છે, એનું હું કહું તમને શા માટે. મિત્તલબેન સાપરિયા, ત્યાં સુધી તમે સ્ટેજ પર આવશો જરા. એનું કારણ એ છે કે આ બહેનોમાંથી અમુક અમુક તો SSC પરીક્ષા આપીને એ મારા વિદ્યાર્થીઓ જ હતા. અને જ્યારે મારા આવા વિદ્યાર્થીઓ આવા સ્ટેજ પર આવા કાર્યક્રમ કરે ને, ત્યારે મને ખૂબ ગૌરવ આવી જાય. અને આ સાથે હું ગોવિંદભાઈ પરમારને રિક્વેસ્ટ કરીશ કે તમને સ્ટેજ પર આવે. મહિલા સંઘને બે શબ્દ કેવા છે? સંત રોહિદાસ બાપુની. બોલો સંઘ રોહિદાસ બાપુની. ખૂબ ખૂબ ધન્યવાદ વડિયારા મહિલા સંઘ. આપણે આમ જ પ્રગતિ કરતા રહો, આમ જ તમે લોકોને પ્રોત્સાહિત કરતા રહો. હું કહું છું અહીંયા દરેકના હું એકવાર એમનો પરિચય આપી દઉં. મારી સાથે પહેલાં છે લલિતાબેન પરમાર, પછી કે જોરદાર તાળીઓ પાડતા રહેજો હા એના માટે, પછી છે ગીતાબેન સોલંકી, લક્ષ્મીબેન સોલંકી, સોનલબેન ગોહિલ, કિરણબેન ચાવડા, અમારા વિદ્યાર્થીઓ ગર્વ અપાવ્યા છે અમને. આજે તમે અમારી સાથે એકદમ પહોળી કરી નાખી, હવે અમને NGO પ્લાસ્ટિક ને બધું કરાવવું પડશે આજે તો. અને લાસ્ટ લોસ્ટ એન્ડ લિસ્ટ નોટ લાસ્ટ એન્ડ લિસ્ટ હેતલબેન સોલંકીને જોરદાર તાળીઓ તે વધારેલા પૂરા મહિલા સંઘની. હું અહીંયા ગોવિંદભાઈને, હવે ગોવિંદભાઈ પાકીટ કાઢ્યું એટલે મારે હવે જરા ઊભું રહેવું પડે આમાં. તરફથી આ બહેનોએ જે ગ્રુપ ડાન્સ કર્યો છે એમને 1000 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓ. હું મિત્તલબેનને રિક્વેસ્ટ કરીશ કે તમે આગળ આવો. અને હું ગોવિંદભાઈ પરમારને વિનંતી કરીશ કે એમને આ એવોર્ડ. અમે અહીંયા વિચાર્યું હતું કે સમાજમાં અલગ અલગ કળાઓમાં અલગ અલગ ક્ષેત્રમાં જે લોકોએ સમાજનું નામ રોશન કર્યું, સમાજને પ્રસિદ્ધિ અપાવી છે, જે સમાજમાં કંઈક સેવા કરે છે, સમાજ માટે એક જાગૃતિ લાવ્યા છે, એને માટે અમે અહીંયા વિચારો કર્યો હતો પંચાયત અને સંસ્થાઓ મળીને કે એ લોકોને સમાજ ગૌરવ પુરસ્કારથી નવાજવા. તો અમે આ એક શરૂઆત કરી છે કે સમાજ ગૌરવ છે અમારા માટે આ લોકો, અને તમારાથી પ્રેરણા થઈને બીજા લોકો તૈયાર થઈ રહ્યા છે. તો તમે અમારા માટે એક સમાજ ગૌરવ છે. તો આ સમાજ ગૌરવ આ વખતે ઘણા અમે વ્યક્તિગત લોકોને લીધા છે, પણ આ સમાજ ગૌરવ એક વઢિયારા સમાર ચમાર સમાજ ટીમને સંઘને જઈ રહ્યો છે. આપ તો હાર્દિક એમને ગોવિંદભાઈ પરમારને કહેશ કે તમે આવો, તમારા હસ્તે આ એવોર્ડ એમને અર્પણ કરો. એક જોરદાર તાળીઓ હોય છે આપણા. જોરદાર તાળીઓ દેજો જરા. ખૂબ ખૂબ આભાર. Hello.
ગીતાબેન ગોદાવરાને રિક્વેસ્ટ કરીશ કે અમને પણ સ્ટેજ પર આવે. સેલ્ફી નહી ચાટી વાગો અહીંયા ઉપસ્થિત સેવા સંઘના બહેનો અને સાથે શ્રી બાબા રામદેવ પીર નવયુવક સેવક સંસ્થાના મહિલા સદસ્યને હું રિક્વેસ્ટ કરીશ કે અહીંયા ઉપસ્થિત ત્રિપલબેન મહેતાનું પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે પ્લીઝ. સંત શિરોમણી શ્રી રોહિદાસ વંશી વડિયાના સમાજ તરફથી આજના દિવાળી સંમેલનમાં ઉપસ્થિત અહીં સમાજના અધ્યક્ષ દિનેશ સોલંકી, જીતુભાઈ વામાની, દિનેશભાઈ સિંગલ, મીરાભાઈ ઇન્દર પંચાયત 22ના જે અધ્યક્ષ છે હીરાભાઈ સોલંકી, ભવનભાઈ ગોળિયા અને સર્વ ઉપસ્થિત આ સમાજના સર્વ સન્માન્ય ગણમાન્ય વ્યક્તિ અહીં મારું જે સત્કાર કર્યું એવી મારી સમાજની બહેનો અને જેમણે સુંદર અહીંયા ગરવા રાસ લીધા મને ગામની યાદ આવી ગઈ કે આપણે જે પીઢી પીઢી જે આપણા ગરબા ચાલતા હતા એ સાચા ગરબા તો આ જ હતા. અત્યારે તો ગરબાના બધા ડિંગડામ બીજા ચાલુ થઈ ગયા છે પણ આપણા જે સાચા ગરબા હતા એ આપણી બહેનો લીધા. એમને માટે સવાર તરફથી હું એમને ખૂબ ખૂબ અનુમોદન કરું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે મંચ ઉપર આવી રીતે પરફોર્મન્સ આપો એ ખૂબ જ મોટી વાત છે. અને સમાજમાં બધા આવેલા ભાઈ બહેનોને હું દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, અભિનંદન કરું છું. રામદેવ પીર બાબા બધાના સુખ સંપત્તિ આપે બધાને અને જીવનમાં આગળ વધવાની તક આપે, બધાની મનોકામના રામદેવ પીર દાદા પૂર્ણ કરે એવી હું રામદેવ પીર દાદાના ચરણોમાં હું વંદન કરું છું, નમન કરું છું. હર વર્ષે આવી રીતે સમાજના સંમેલનમાં હું આવવાની પૂરી કોશિશ કરું છું કારણ કે આ સમાજનો આ એક મંચ છે, એના પ્રત્યે બધાનો પ્રેમ હોય છે, સ્નેહ હોય છે અને એ બાને બધા એકત્ર થઈને મળે છે, બધાને એકબીજાને અભિનંદન કરે છે અને નાના છોકરાઓને આપણી બહેનોને બધાને આવો એક મંચ મળે છે એકત્ર થઈને સમાજના ગૌરવનું આગળ કરવાનું, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આગળ કરવા માટે આ મંચ આપે છે. એટલા માટે હું સમાજને ખૂબ ખૂબ અનુમોદના કરું છું કે આવી રીતે તમે હર વર્ષે આવી રીતે જે પ્રતિભાશાળી જે ગૌરવનીય કામ કરો છો એની માટે ભગવાન તમને હજી શક્તિ આપે અને જ્યાં જ્યાં સમાજની મારી જરૂર પડે છે ત્યાં હંમેશા હું આપની સમક્ષ રહી છું અને હંમેશા આગળ રહેવાની છું કારણ કે હું ગમે ત્યાં સમાજના કઈ પણ જગ્યાએ હું જઈ જાઉં, ક્યાંય પણ વહી જાઉં પણ મને જ્યારે મારા ગુજરાતી સમાજ મારું ગુજરાતનું ગૌરવ યાદ આવે ત્યારે મને સાચે ખૂબ જ ગૌરવ થાય છે કે આપણો સમાજની હું દીકરી છું, બહુ છું, જે પણ છું અને સમાજના કાર્યો માટે હું નિમિત્ત બનું છું અને આગળ પણ બનતી રહીશ એવી આશા સાથે હું આવું છું કારણ કે તમારો પ્રેમ છે જે તમારા સમાજનો પ્રેમ સ્નેહ મને મળે છે એ બીજે
સાથે છું. એ પ્રેમ અને સ્નેહ હંમેશા આગળ રહેવા દેજો અને હંમેશા આગળ જે પણ આપણા સમાજના કાર્ય છે આપણે ધીરે ધીરે પૂર્ણ કરવાની પૂર્ણ વિશ્વાસ આપું છું કે આપણા જે પણ કામ પેન્ડિંગ હશે, જાય બહેનો ના હોય, આપણા સમાજના અનેક અનેક હોય છે. કારણ કે આ સમાજ કેટલા વર્ષોથી અહીંયા જે 22 નંબરની શાખા છે આપણે એ સમાજના લોકો હંમેશા અનેક કાર્ય, સ્વચ્છતા અભિયાન છે, બેટી બચાવો બેટી પઢાઓ, અહીંયા સ્પોર્ટ્સના માધ્યમમાં હંમેશા મેચ પણ થાય છે, તેવા અનેક કાર્યોમાં આ સમાજ હંમેશા યોગદાન આપે છે. એટલે મારી પણ ફરજ બને છે કે તમને સમય સમય પર વિકાસના કાર્યો સાથે તમારી સમક્ષ આવું અને તમને વિકાસના અનેક કાર્ય બતાવું. આજે હું મીરા ભાઈંદરની વાત કરું તો 5 વર્ષ પહેલા મીરા ભાઈંદર કેવું હતું અને હવે કેવું છે. અનેક વિકાસના કાર્યો આ મીરા ભાઈંદરમાં થયા છે. પાણીનો વાત હોય, આપણા શહેરમાં મેટ્રો પણ આવી રહી છે, આપણા શહેરમાં અનેક અનેક સિમેન્ટ રોડ બની રહ્યા છે, બહેનો માટે પણ અનેક અનેક અહીંયા પ્રશિક્ષણ અપાય છે તાકી આપણી બહેનો સ્વાવલંબી બને, એવા અનેક કાર્યો આ 5 વર્ષમાં થયા છે અને એમાં હંમેશા આપણા સમાજનું યોગદાન રહ્યું છે. તો હું સમાજને અભિનંદન કરું છું, ધન્યવાદ કરું છું અને મારી બહેનોને પણ હું ધન્યવાદ કરું છું. મને અહીંયા સરકારથી તમે લોકોએ ઉદ્ગત કરી નાખી અને આવી રીતે પ્રેમ સ્નેહ આપણો હંમેશા માટે રહે અને આગળ પણ હંમેશા આપણે કાર્ય કરવા માટે સાથે મળીને કાર્ય કરી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું હું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત. થેન્ક યુ વેરી મચ. અને આપના બે શબ્દ પાછળ હું એટલું જ કહીશ કે આ લોકોએ ના ઘરવાળાઓએ જે આ લોકોને સાથ સહકાર આપ્યો અને અહીંયા સુધી મોકલ્યા તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા પ્રધાનમંત્રીએ કીધું કે બેટી બચાવ બેટી પઢાઓ બેટી બચાવ, પણ આ સમાજે સાબિત કર્યું કે બેટી કો પઢાઓ ઔર ઉનકો આગે બઢાઓ. અને સાચે જ આ લોકોને આગળ પડે આજે મને પણ ગર્વ થાય છે. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. ખબર છે મેં ચાલી મેં ચાલી કયા ફિલ્મ નું છે? કોઈને ખબર છે? પડોસન, પડોસન ખૂબ જ સરસ ગીત કે પડોસન નું આ ગીત છે. શાયરા બાનુ આ ગીત સાયકલ પર ગાતી હોય છે, બરાબર ને? ઠીક છે, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બેબી, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. એક મિનિટ, અહીંયા લીલાબેન સિંગલ તરફથી આ બેનને 200 રૂપિયાનું દાન આપવામાં આવે છે. અરે વાહ, ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે, ધન્યવાદ આપનો. હાય ની હાય નખરા તેરાની,
ਹਾਈ ਰੇਟਡ ਗੱਭਰੂ ਨੂੰ ਮਾਰੇ ਨੀ ਮੁੰਡੇ ਪਾਗਲ ਹੋ ਗਏ ਨੇ ਤੇਰੇ ਗਿਣ ਗਿਣ ਲੱਕ ਦੇ ਬੁਲਾਰੇ ਨੀ ਹੈ ਨਖਰਾ ਤੇਰਾ ਨੀ ਹਾਈ ਰੇਟਡ ਗੱਭਰੂ ਨੂੰ ਮਾਰੇ ਨੀ ਮੁੰਡੇ ਪਾਗਲ ਹੋ ਗਏ ਨੇ ਤੇਰੇ ਗਿਣ ਗਿਣ ਲੱਕ ਦੇ ਬੁਲਾਰੇ ਉਹ ਤੇਰੀ ਮਿੱਠੀ ਮਿੱਠੀ ਬਾਤ ਹੈ ਕਮਾਲ ਕਰ ਗਈ ਆਖੋ ਹੀ ਆਖੋ ਮੈਂ ਤੂੰ ਸਵਾਲ ਕਰ ਗਈ ਮਿੱਠੀ ਬਾਤ ਹੈ ਕਮਾਲ ਕਰ ਗਈ ਆਖੋ ਹੀ ਆਖੋ ਮੈਂ ਤੂੰ ਸਵਾਲ ਕਰ ਗਈ ਬੇਲੀ ਦੇ ਕਿੰਨੇ ਮਰਦੇ ਨੇ ਤੇ ਕਿੰਨੇ ਪਹਿਲਾਂ ਤੁਮਾਰੇ ਹਾਈ ਹਾਏ ਨਖਰਾ ਤੇਰਾ ਨੀ ਹਾਈ ਰੇਟਡ ਗੱਭਰੂ ਨੂੰ ਮਾਰੇ ਹਾਈ ਮੁੰਡੇ ਪਾਗਲ ਹੋ ਗਏ ਨੇ ਤੇਰੇ ਗਿਣ ਗਿਣ ਲੱਗਦੇ ਹੁਲਾਰੇ ਤੇਰੀ ਕਰਤੀ ਦੀਵਾਨਾ ਹੈ ਤੇਰੇ ਲਈ ਮੁੰਡਿਆਂ ਨੇ ਛੱਡਿਆ ਜ਼ਮਾਨਾ ਹੈ ਬ੍ਰਾਊਨ ਬ੍ਰਾਊਨ ਸਕਿਨ ਤੇਰੀ ਕਰਤੀ ਦੀਵਾਨਾ ਹੈ ਤੇਰੇ ਲਈ ਮੁੰਡਿਆਂ ਨੇ ਛੱਡਿਆ ਜ਼ਮਾਨਾ ਹੈ ਤੇਰੇ ਤੇ ਸ਼ਰਤਾਂ ਲਾ ਲਾ ਕੇ ਰੋਜ਼ ਕਿੰਨੇ ਨਿਹਾਰੇ ਹਾਈ ਹਾਏ ਨਖਰਾ ਤੇਰਾ ਨੀ ਹਾਈ ਰੇਟਡ ਗੱਭਰੂ ਨੂੰ ਮਾਰੇ ਹਾਈ ਨੀ ਮੁੰਡੇ ਪਾਗਲ ਹੋ ਗਏ ਨੇ ਤੇਰੇ ਗਿਣ ਗਿਣ ਲੱਕ ਦੇ ਹੁਲਾਰੇ ખૂબ સરસ ખૂબ સરસ રાજ સોલંકી ખૂબ સરસ ધન્યવાદ જોરદાર તાળીઓ દેજે એમનેથી છોકરાઓ અહીંયા આવી જ રહ્યા છે અને અહીંયા માહોલ બનતો જાય છે કારણ કે આપણા લોકો જરા કામ ધંધે હોવાથી થોડા મોડા આવે છે એટલે અમે ત્રણ ત્રણ વાગ્યાનો કાર્યક્રમ વાગ્યો પણ છોકરાઓની પણ અહીંયા એ લોકો ત્રણ ચાર એ લોકો બે ત્રણ વાગ્યાથી અહીંયા આવીને તૈયાર છે એ લોકો તો જોરદાર એમને તાળીઓ થઈ છે એ લોકો ઘણા સમયથી અહીંયા ઉપસ્થિત છે ધન્યવાદ જોડાજી સમજીભાઈ તમે એને પૂછ્યું નહીં ક્યાંથી ક્યાં રહે છે કોપી પેસ્ટ ભાઈ